મિત્રો, આ કહાની છે બે સાચા પ્રેમીઓની, એટલે કે નિધિ અને પ્રકાશ. નિધિ થોડા દિવસ માટે એના મામાના ઘરે રોકાવા આવી હોય છે, પણ એનો પાડોશી એટલે કે પ્રકાશ એની સાથે નિધિને એવો પ્રેમ થઈ જાય છે ને કે નિધિ પાછી એના ઘરે જવાનું નામ પણ નથી લેતી. સવાર પડતા આ લોકોનું એક જ કામ, બીજા કોઈનું મોઢું નહીં જોવાનું. આંખ ખુલે એટલે પ્રકાશને નિધિ અને નિધિને પ્રકાશ જ દેખાવો જોઈએ. અને ખરેખર આવો જોરદાર પ્રેમ હોય અને આવા પ્રેમને કોઈની નજર લાગી જાય અને આ બંનેને અચાનક કાયમ માટે એકબીજાથી જુદા પડવાનું થાય, તો આ પ્રેમીની શું હાલત થાય છે અને એ કેવી રીતે એકબીજાથી જુદા થાય છે એ જોવો આ વિડીયોમાં. નિધિ, કડક ચા બનાવી દે ને. હા મામા. અરે રે, મોરસ તો છે નહીં. એ હા, લાય પ્રકાશના ઘરેથી લેતી આવું અને એ બાનેને મળતી આવું. હા ભાણા. નિધિ ક્યાં છે? આ રહી રે, એક મિનિટ આપું. નિધિ, લે તારા ભાઈનો ફોન. શું વાત છે ભાઈ? લાવો લાવો, બોલો ભાઈ. નિધિ કેમ છે? બસ ભાઈ, એકદમ મજામાં. તમે કો? હું પણ મજામાં. અને હા, તારા માટે એક જોરદાર સરપ્રાઈઝ છે. શું વાત છે ભાઈ? બોલો બોલો જલ્દી. આપણા શહેરનો જે સૌથી મોટો બિલ્ડર છે ને, એના દીકરા સાથે તારું સગપણ નક્કી કરી નાખ્યું છે અને આજે સાંજે એ તને જોવા આવવાના છે. તો જેમ બને એમ આજે આપણા ઘરે આવી જજે. પણ ભાઈ, તમે આ બાબતે મને કઈ પૂછ્યું પણ નહીં. અરે, આવો સબલ સામેથી આવતો હોય તેમાં કઈ પૂછવાનું હોય? અત્યારે તું મામાને ફોન આપ અને ઘરે આવી પછી બધી વાત કરું. મામા, હું આવું બાજુમાંથી થોડી મોરસ લઈને. હા બોલ ભાણા. સાંભળો મામા, નિધિ માટે જોરદાર છોકરાની વાત આવી છે અને સાંજે નિધિને જોવા આવવાના છે, તો એને રિક્ષામાં બેસાડી દેજો, અહીંયા આવી જાય. અરે તું ચિંતા ના કર, આપણો પાડોશી રિક્ષા જ ચલાવે છે, એને હું કહી દઉં, એ નિધિને મૂકી જશે. પ્રકાશ, થોડી મોરસ આપને. અરે થોડી શું, આખો ડબ્બો લઈ જા, આયને અંદર. ઓય નિધિ, શું થયું? કેમ તું રડી રહી છે? પ્રકાશ, હું તારાથી એક મિનિટ પણ દૂર થવા નથી માંગતી, મને તારા વગર નહીં ચાલે. અરે ગાંડી, તે કોણે કીધું તને મારાથી દૂર થવાનું? હું તારી સાથે જ છું. ભાઈનો આજે ફોન આવ્યો તો એમને કોઈ બિલ્ડરના દીકરા સાથે મારું સગ પણ નક્કી કરી નાખ્યું છે અને આજે મને જોવા આવે છે, તો ભાઈ હાલને હાલ મને ઘરે બોલાવે છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય, એમાં તું રડે છે શું કામ? જો નિધિ, હું રહ્યો એક રિક્ષા ડ્રાઈવર, તો હું તને જિંદગીમાં પ્રેમ સિવાય બીજું કંઈ જ નહીં આપી શકું, અને તારા સગપણની જે વાત આવી છે, એક બિલ્ડરનો દીકરો છે, તો ત્યાં તારી જિંદગીને ચાર ચાંદ લાગી જશે, એટલે તારા ભાઈની વાત કંઈ ખોટી પણ નથી. વાહ પ્રકાશ વાહ, શું વાત કરી તે! મને બધી જ ખબર છે કે તમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરો છો, અને નિધિ, આ પ્રકાશની વાત સાચી છે, તારા ભાઈએ કંઈ તારું ખોટું નથી વિચાર્યું, એને તારું સારું જ વિચાર્યું છે. તો મામા, અમારા પ્રેમનું શું? નિધિ, પ્રેમ કરીએ એટલે એનો મતલબ એ નથી કે એને પામી જ લેવું. જો કોઈની ખુશી માટે એનાથી દૂર થવું પડે ને, તો એ પણ એક પ્રેમ જ છે. હા, આની વાત સાચી છે. જા નિધિ, તું ફટાફટ તૈયાર થઈ જા. અને હા પ્રકાશ, જા તું જ જઈને નિધિને મુકતાય. નહીં મામા, હું પ્રકાશને મળ્યા વગર એક દિવસ પણ નહીં રહી શકું. પ્લીઝ તમે ભાઈને કહી દો. અરે ગાંડી, આ તું શું બોલી રહી છે? તારા ભાઈએ ઓલરેડી બધું નક્કી કરી નાખ્યું છે, અને જો મામા આવી વાત કરશે તો ના થવાનું થઈ જશે. એના કરતાં પ્રેમથી વાત માની જા, અને જા જઈને ફટાફટ તૈયાર થઈ જા, હું તને મૂકી જાઉં. અને જતા જતા તારા દિલને દિલાસો મળે એવું એક તને સોંગ પણ સંભળાવી દઉં. પણ પ્રકાશ, મને બસ નથી, જો હવે એક શબ્દ પણ બોલી છે ને, તો તને આપણા પ્રેમના સોગંદ છે. જા. રેજ જાનું ભલે થાય ના મળવાનું, હો
આંખ ખુશ રહેજ જાનું ભલે થાય ના મળવાનું, ખુશ રહેજ જાનું ભલે થાય ના મળવાનું, પણ રોતા રોતા નહીં આપણે જુદા પડવાનું. હો લખાયું જ્યારે કિસ્મત માં વિખોટા પડવાનું, લખાયું જ્યારે કિસ્મત માં વિખોટા પડવાનું, કિસ્મત ની સામે ત્યારે કેવી રીતે લડવાનું. આ તો વિધિ ના છે લે એમાં મારે કોણ મે, આ તો વિધિ ના છે લે એમાં મારે કોણ મે. હો હસતા મોઢે દર્દ જુદાઈનું સહેવાનું, હસતા મોઢે દર્દ જુદાઈનું સહેવાનું, પણ દર્દ યાદીલનું ના કોઈને કહેવાનું. પણ દર્દ યાદીલનું ના કોઈને કહેવાનું. યાદોના સહારે હવે જિંદગી જીવી લઈશું, પણ દિલની વાત ના કોઈને અમે કહીશું. હો દુખ છે ઘણું તોય હસતા મોઢે રહીશું, આવી રીતે હવે અમે જિંદગી જીવી લઈશું. જાનું ખુશ રહેજ તું એવી દઉં છું જુવા હું, જાનું ખુશ રહેજ તું એવી દઉં છું જુવા હું. હો જિંદગીમાં ક્યારે ના રડતી ગોડી તું, જિંદગીમાં ક્યારે ના રડતી ગોડી તું, કોમ પડે તો યાદ કરજે દોડી આવીશ વાલી હું. પ્રકાશ એકલો ક્યાં જાય છે? સાથે નિધિને નહીં લેતો જાય? ખરેખર જો પ્રેમ હોય ને તો તમારા જેવો માની ગયો તમારા પ્રેમને. એટલે તમે કેવા શું માંગો છો? હું કઈ સમજ્યો નહીં. તો સાંભળ, સવારે વહેલા મેં મામાને ફોન કર્યો હતો. મામા, નિધિ કેમ અહીંયા આવવાનું નામ લેતી નથી? એવો તે શું જાદુ કર્યો છે તમે એના ઉપર? જાદુ મેં નહીં, અહીંયા પડોશમાં એક છોકરો છે પ્રકાશ નામનો, એને કર્યો છે. એટલે તમે કેવા શું માંગો છો? એ જ કે નિધિ અને પ્રકાશ એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે. અરે તમે આ શું બોલો છો? એ બંનેને રોકવાની જગ્યાએ તમે એમને સાથ આપો છો? હા, કેમ કે આપણે નિધિ બહુ એટલે બહુ જ ભાગ્યશાળી કહેવાય કે એને પ્રકાશ જેવો છોકરો મળ્યો. આવો છોકરો ક્યાંય એટલે ક્યાંય જ ના મળે. હું કઈ રીતે માનું કે છોકરો સારો છે? એ વર્ષોથી મારી બાજુમાં રહે છે, એના જેવો છોકરો તો આખા ગામમાં નથી. જો મામા, તમે આટલું જ કહી રહ્યા છો તો વાંધો નહીં, પણ હું પહેલા એની પરીક્ષા લઈશ. હું થોડી વાર પછી તમને પાછો ફોન કરું છું, તો ફોન નિધિને આપજો. હું નિધિને ખાલી ખાલી કહીશ કે મેં તારું સગપણ નક્કી કરી નાખ્યું છે, તું આજને આજ અહીંયા આવી જા. અને મારી આ વાત સાંભળીને નિધિ એ છોકરા જોડે 101% જશે. પછી તમે ફોન ચાલુ રાખીને ફટાફટ એમના જોડે પહોંચી જજો. એમણે શું વાત કરે છે એ મને સંભળાવજો, પછી હું નક્કી કરીશ. અને ખરેખર ત્યારે તારી વાત સાંભળીને
મારું આ દિલ ખુશ થઈ ગયું. કેમ કે આજકાલના પ્રેમીઓ જ્યારે જુદા પડવાનું આવે છે ને ત્યારે કંઈક ઊંધું પગલું ભરવાનું વિચારે છે, પણ ત્યાંની ખુશી માટે તારું પણ ના વિચાર્યું. અને એ પછી મારી અને મામાની શું વાત થઈ એ સાંભળો. તો બોલ ભાણા, કેવો લાગ્યો તને છોકરો? અરે કઈ એટલે કઈ ના ઘટે. અને સાંભળો મામા, તમે અત્યારે બંનેને કઈ ના કહેતા, મોકલો અહીંયા, આશીર્વાદ આપીને પાછા મોકલી દઈશ. જા નિધિ, તારે જ્યાં સુધી મામાના ઘરે રહેવું હોય ત્યાં સુધી બિંદાસ રહેજે. અને હા, સારું મુહૂર્ત ઘડાઈને હું તમારા લગ્નનું પણ ગોઠવી નાખીશ. જાઓ, મોજ કરો. હો હાચો હતો પ્રેમ તારો ને મારો, એટલે રાજી થયો ઉપર વાળો. હો નહીં આવે હવે ક્યારે દુખ નો દાડો, ખુશી થી જાશે વાલી આપડો જન્મારો. તું મને મળી ગઈ દિલને ખુશી ઘણી થઈ, તું મને મળી ગઈ દિલને ખુશી ઘણી થઈ. હવે ખુશ રહેશું જાનું, નથી જુદા પડવાનું. ખુશ રહેશું જાનું, નથી જુદા પડવાનું. છેલ્લા શ્વાસ સુધી હવે આપણે સાથે રહેવાનું. છેલ્લા શ્વાસ સુધી હવે આપણે સાથે રહેવાનું. છેલ્લા શ્વાસ સુધી હવે આપણે સાથે રહેવાનું.